નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જ્ઞાન વિશ્વમાં. હું છું પ્રકાશ રાખોલિયા અને તમે જોઈ રહ્યા છો જ્ઞાન વિશ્વ. આ ચેનલની અંદર વિવિધ શૈક્ષણિક માહિતીઓ, અભ્યાસક્રમો તથા સરકારી યોજના અને ટેકનોલોજી વિશેના વિડીયો અપલોડ કરવામાં આવે છે. હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને બાજુના બેલ આઇકન ઉપર પણ ક્લિક કરો કે જેથી કરીને તમને આ ચેનલના નોટિફિકેશનો મળતા રહે. બાળમિત્રો, આપણે જોઈ રહ્યા છે સ્વાધ્યાય 2.5 નો દાખલા નંબર બીજો. આપણને એમ કીધું છે, દશાંશનો ઉપયોગ કરી રૂપિયામાં રૂપાંતર કરો. એટલે કે આપણે પોઈન્ટ વાળે પોઈન્ટ ની રીતે રૂપિયામાં લખવાનું છે. રૂપિયામાં રૂપાંતરણ કરતા પહેલા આપણે બે વસ્તુ જોઈ લઈએ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા. હવે તો ચલણમાં પૈસા નથી, પેલા ચલણમાં હતા 2 પૈસા, 5 પૈસા, 2 થી 5 થી 10 થી 20 થી કેવાતું 50 પૈસા એ રીતે. પરંતુ 1 રૂપિયો બરાબર 100 પૈસા અને 1 પૈસા, જો 1 રૂપિયાના પૈસા ફેરવું તો 100 થાય, પણ 1 પૈસાને મારે રૂપિયામાં ફેરવવું હોય તો આનું બરોબર વ્યસ્ત એટલે 1/100 રૂપિયા. આ વસ્તુ આપણે યાદ રાખવું, આપણને આ દાખલાઓ ગણવામાં કામ આવશે. ત્યારબાદ આપણે દાખલામાં આગળ વધીએ તો પેલું છે 7 પૈસા. આપણે આને રૂપિયામાં ફેરવવાના છે બરાબર 7 એને ગુણ્યા 1/100 રૂપિયા. કારણ કે આપણે 1 પૈસાને ફેરવવા માટે આપણે 1 પૈસા બરાબર 1/100 રૂપિયા થાય, તો 7 પૈસા બરાબર 7 ગુણ્યા 1/100, તો 7/100 રૂપિયા. હવે જેટલા મીંડા છે એટલા પોઈન્ટ પછી એટલી સંખ્યા થાય, તો આ થશે 0 પછી 1 અને 2. પોઈન્ટ પછી ફરીવાર જેટલા પણ છેદમાં શૂન્ય હોય એટલા પોઈન્ટ પછી આંકડા થાય, તો કે 1 આંકડો અને બીજો આંકડો, તો આ થશે 0.07 રૂપિયા. એવી જ રીતે 7 રૂપિયા અને 7 પૈસા આપણે કીધું છે. તો આપણે રૂપિયાને તો ફેરવતા જ નથી, એટલે એને 7 રૂપિયાને 7 રૂપિયા રૂપ કરી ટૂંકમાં કરી દઈશ વત્તા 7 પૈસા. કારણ કે આપણે રૂપિયામાં ફેરવવા કીધા છે, જે રૂપિયા આપ્યા છે એને શા માટે આપણે ફેરવી અને ગણતરી લાંબી કરવી. બરોબર 7 રૂપિયા એને વત્તા 7 ગુણ્યા 1/100 રૂપિયા. જો અહીંયા સુધી 7 પૈસા હતા, પરંતુ મેં 1/100 વડે ગુણાકાર કરી નાખ્યો, તો આ થઈ ગયું 7 રૂપિયા. હવે થશે 7 રૂપિયા વત્તા જે નિયમ અહીંયા લાગ્યો કે છેદમાં 2 છે, 2 શૂન્ય છે, તો 2 શૂન્ય પોઈન્ટ પછી 2 આંકડા લખવા પડે, તો 7 રૂપિયા. અહીંયા શૂન્ય હતા 1 અને 2, તો પોઈન્ટ પછી 1 અને 2. સરવાળો કરીએ તો 7.07 રૂપિયા. હવે આવો સરવાળો મેં કઈ રીતે કર્યો એ તમને કહી દઉં કે 7 અને 0 નો સરવાળો કર્યો, પછી પોઈન્ટ ના પોઈન્ટ, અહીંયા કઈ નથી એટલે આપણે આગલા દાખલામાં જોયું તો પોઈન્ટ પછી આપણે 0 લગાડી શકીએ, તો 0 અને 0 આ સરવાળો કંઈક આ રીતનો હતો. અહીંયા આપણે સાઈડમાં જોઈ લઈએ 7.00, આ 7 ને આપણે બને દીધા 7.00 અને આ થતો હતો 0.07. 0 અને 7 એટલે કે 7, 0 અને 0 એટલે 0, પોઈન્ટ ના પોઈન્ટ 7.07 રૂપિયા. કેમ છતાં હજી ના સમજાણું હોય તો મને નીચે કોમેન્ટ કરીને જણાવજો, હું તમને આ દાખલાને વ્યવસ્થિત બીજા કોઈ એક વિડીયોમાં સમજાવી દઈશ અને દાખલો કેવો લાગે એ પણ મને કોમેન્ટ કરીને જણાવજો. હવે 77 રૂપિયા અને 77 પૈસા, તો બરાબર 77 રૂપિયાને આપણે એમનેમ છોડી દઈશું વત્તા 77 ગુણ્યા 1/100 પૈસા, સોરી 1/100 રૂપિયા. રૂપિયાના લાખો નથી લખતા, રૂ કરીને બાંધી દે છે. 1/100 લગાવ્યા એટલે કે હવે 77 બની ગયા 77 રૂપિયા. તો આપણે 77/77 રૂપિયા આપણે ફરીવાર લખશું અને 0.77. શા માટે મેં 0.77 લખ્યા? કારણ કે છેદમાં 2 મીંડા છે, તો પોઈન્ટ પછી 2, પોઈન્ટ પછી 2 આંકડા સુધી આપણે જવું પડે, તો પોઈન્ટ પછી 2 આંકડા. તો આનો જવાબ આવશે 77.77. 77.00 વત્તા 0.77 નો તમે સરવાળો કરો તો 77.77 આવે, 77.77 રૂપિયા. ત્યારબાદ 50 પૈસા, તો 50 પૈસા એને ગુણ્યા 1/100 રૂપિયા. પૈસાને મેં સેન્ટરમાં ફેરવી દીધા રૂપિયામાં, એક મિંદુ અને એક મિંદુ ઉડી જશે, તો 5/10. હવે અહીંયા તમે છેદ ના વધારતા,
સામાન્ય છેદ ઉડાડવાની ના પાડું છું, કારણ કે જો છેદ ઉડાડશો તો કઈક આપણને એવું મળશે એક ના છેદમાં બે, પરંતુ છેદ ઉડાડવાના બદલે આપણે લખી શકીએ 0.5 અથવા તો 0.50 રૂપિયા. 5 લખો તો ચાલે અને 50 લખો તો પણ ચાલે, પોઈન્ટ પછી 1 કાપો અને જો 100 જ રહેવા દીધા તો પોઈન્ટ પછી 2 આપો, બંને જવાબ સાચા. અથવા તો કોઈ અંકે 0.50 લખવા છે, કારણ કે આંકડા પછી ગમે એટલા 0.માં લગાડી શકાય, પરંતુ આંકડાની પહેલા લગાડવામાં આવે તો એની વેલ્યુ બદલાય જાય. ત્યારબાદ 235 પૈસા એટલે કે 235 એને ગુણ્યા 1 ના છેદમાં 100 રૂપિયા, 1 ના છેદમાં 100 સાથે ગુણાકાર કરીશ તો પૈસા બની જશે રૂપિયા બરાબર 2.35. સામે તમે ડાયરેક્ટ 2.35 લખી નહીં કા, અહીંયા 2 શૂન્ય છે તો પોઈન્ટ પછી 2 આંકડા આવે તો પહેલો આંકડો અને બીજો આંકડો અને પછી આવી જશે પોઈન્ટ, તો થઈ જશે 2.35 રૂપિયા. અહીંયા આપણો દાખલો પૂરો થયો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઇક કરો, જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.